ફાઇનલી ડિવાઇન પહોંચી ગયો છું. સારું ટ્રાફિક હતું, સારા ઉપર જવું ફટાફટ, બે મિનિટમાં કામ સિમ્પલ હોય છે. ટાટા બાય બાય. આવો ચાર વાગી ગયા, બહુ મોડું થઈ ગયું છે. તો વેલકમ બેક ટુ માય ચેનલ, આઈ એમ યજ્ઞેશ પંડ્યા. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી ચેનલની અંદર. તમને હવે રોજ એવરીડે ડેલી બ્લોગ જોવા મળશે, ધૂમ ધમાલ અને મસ્તી સાથેના. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો જોઈએ છે આગળ. ચલો લેટ્સ ગો. એ ફ્લિપ ફ્લોપની મજા તો ઠીક છે. હવે આ બધું તો કહેવાય ને કે આ તો શોખની વસ્તુ છે, હવે કપડાના તે બરાબર જઈએ. હવે ટેન્શનની વસ્તુ શું છે, હવે રોકી ભાઈનો 6 વાગે બ્લોગ અપલોડ કરવાનો છે. હા તો રોકી ભાઈનો બ્લોગ જોજો તમે, બહુ બધી મસ્તી સાથે. પણ આપણો બ્લોગ કાલ આવશે એટલે કાલે આપણે બ્લોગ જોઈ લેવાનો કે કેવી મસ્તી, મજા, ધમાલ, કેવા કેવા લોકોને મળીએ છે. તો ચલો ફિલહાલ કે લીએ ચલતે ડિવાઇન પેરામેડિકલ્સ, અને ડિવાઇન પેરામેડિકલમાં થોડુંક કામ છે તો પતાવીને પછી. આજે નવા ફ્લિપ ફ્લોપ, હા આજે નવા ફ્લિપ ફ્લોપ કાઢ્યા છે અને જોઈએ એ ફ્લિપ ફ્લોપની મજા કેવી આવે છે. ઘણા દિવસ પછી ફટફટ ગાડી છે, હવે જઈએ છે. તો ટાઈમ સ્ટાર્ટ નાઉ. ફાઇનલી ડિવાઇન પહોંચી ગયો છું. સારું ટ્રાફિક હતો, 10 મિનિટ થઈ ગઈ. હવે ઉપર જઉં ફટાફટ, 2 મિનિટમાં કામ પતાવી પછી ટાટા બાય બાય. એસવી સ્ક્વેર છે ન્યુરાણીસનું, અને અહીંયા તકલીફ ઘણી બધી હોય છે એટલે લિફ્ટ તો 1/2 કલાકે આવે એટલે પછી હવે ટાઈમ નહીં એટલે ફટાફટ ઉપર જઈએ અને પછી જોઈએ આગળ. ચલો ડિવાઇન પેરામેડિકલ આવી ગયું છે અને હવે અંદર જઈશું, પણ અંદર તમને ના બતાવે એટલે આપણે ફટાફટ અહીંયા કામ પતાવીએ. આ ડિવાઇન પેરામેડિકલ, એટલે ધ્યાનથી જુઓ તમે. તમે વિચારતા હશો હંમેશા કે સારું મેડિકલ માટે જવું ક્યાં, અને એમાં પાછું નર્સિંગ કરવું પણ કન્ફ્યુઝન હોય કે મારે નર્સિંગ કરવું છે, કંઈક કન્ફ્યુઝન છે. આ ડિવાઇનના ઓનર છે. તો કેમ છો? બસ મજામાં. શું કહો છો, કેમ ટેન્શનમાં છો આટલા બધા? આજે છોકરાઓના એડમિશન ફોર્મ ભરવાના છે એટલા માટે થોડો લોડ છે, વર્કલોડ વધારે છે. વર્કલોડ વધારે છે. એડમિશન ફોર્મ છે બધા છોકરાઓના. બરોબર. જે છોકરાઓ 10 ફેલ 12 પાસ હોય એ છોકરાઓને નર્સિંગ અપાઈએ છે, 1 વર્ષ 2 વર્ષના કોર્સિસ કરાઈએ છે. ઓકે. મારે ઓલરેડી બહુ લેટ થઈ ગયું, 5:15 વાગી ગયા. જોઈએ, ચલો જોઈએ એનો ફેસ કેવો છે અને એનો જરા ગુસ્સો તાંડવ જોઈએ શું કરે છે, કે કઈ બોલતો જ નથી. બચી ગયો તું, બચી ગયો કારણ કે તું આવવાનો કેટલા વાગ્યો હતો? 3:30 વાગે. ના એટલે 3:30 તો ઘરે. અચ્છા, આઈડિયલી તો તારે 2:30 વાગે આવવાનું હોય છે રોજ, પણ તું લેટ બાય લેટ 3:30 બી આવત તો ચાલત, કારણ કે આજે જો તું ના આવ્યો હોત તો આજે એક બહુ મોટી સેલિબ્રિટી તારા હાથથી મિસ થવાની હતી. ઓકે. અને જો એ તે મિસ કરી દીધી હોત તો તને અફસોસ રહે. ના અફસોસ શું, એટલે ગાડીમાં પેલો જે પોલીસ વાળો ડંડો પડ્યો છે ને મારી પર, એ ડંડે ને ડંડે રાત્રે એને ફટકારે. પછી કહે અરે યાર આટલી બધી સેલિબ્રિટી આવે, આપણે એક બી સેલિબ્રિટી નો ઇન્ટરવ્યુ નહીં થતો. ગુલ્લીબાજ, કેમ તું લેટ આવ્યો? થોડું કામ હતું. એટલે તું એવું આવે કે તું બહુ આમ પોતાની જાતને આમ સેલ્ફ ઓબ્સેસ થઈ કે આમ સેલ્ફ સેન્ટર્ડ થઈને આમ મહત્વ પડી રહ્યો છે? ના એવું તો. લેટ્સ નોટ ટોક અબાઉટ હિમ, લેટ્સ ટોક અબાઉટ ધ શો બડી. ચલો 7 વાગ્યા. થોડું ઘણું કહેવાય ને કે મજા કરતા કરતા ચા પીવી પડે.
એટલી બધી કન્ફ્યુઝન એમાં બેઠા બેઠા એટલી બધી જોરદાર વાત કરતી હતી ને આ માણસે, જેને તમે છે ને આખો દિવસ હસસ હસસ લિમિટ હોય હસવાની, પણ આ વ્યક્તિ હસે ને એકવાર. હસન ભાઈ, ભાઈ હસન તંતુ લાગી સિરિયસ થઈ ગયા. હા શું હતું વાત બોલ. પણ એક વાત સંભળાવે છે, સંભળાવો ને જરા. 9595955 ક્યા આપકો ટેકનોલોજી સે ડર લગતી હે? સલામ રોકી બોય. આ પોતે ટેકનોલોજી બીક લાગે છે કે પછી ખરેખર તું ટેકનોલોજી ના મુઠ્ઠી માં લઈને ફરે? ખીચા માં લઈને ફરે. હા ખીચા માં લાખ લાખ ના બે બે ફોન લઈને ફરે. બોલો, ટેકનોલોજી ઉસે લેકર ઘૂમ રહી હૈ? ટેકનોલોજી નો ઇજાદ થઈ રહ્યો છે. તમે બધા વિચાર કરતા છો કે આ છે કોણ, પણ જેમ રસ્તામાં હાલતા ચાલતા દોડતા ડૂલતા ક્યાંક એવા કહેવાય ને બોગસ ફાલતુ, અરે રે રે એવું નહીં, જે જોર જોર થી રાવણ ની જેમ હસે છે ને આ ભાઈ છે. અચ્છા બોગસ ફાલતુ છું એટલે એવું નહીં, એટલે લોકોને એવું લાગે, એટલે લોકોને લાગે એવું કે બોગસ. લોકોને કેમ લાગે? એટલે લોકોને તો એવું લાગે કે હું મજા કરું છું, પણ હા જો મજા કરાવું છું. અરે ભલે, અરે આ તો ડેલી બ્લોગ છે, લોકો તમે હેરાન ના કરો આવી રીતે. અને આ આરજે રોકી બોય છે, ઇન્સ્ટાગ્રામ માં જાઓ અને જુઓ જરા કે એ રાવણ જેસી એસી કેટલે વિડીયો અપલોડ કીએ, અને આમના ગજબ નો બ્લોગ આવી રહ્યો છે, અને એ બી બ્લોગ અપલોડ થઈ ગયો છે એમનો. અને બ્લોગ અપલોડ થઈ ગયો છે તો ફટાફટ હું નીચે. બ્લોગ છે કે વ્લોગ છે? એટલે વ્લોગ હે બાપા, તમે કેટલી ભૂલો બાપા, ઇસકા કુછ કરો. હવે બ્લોગ, અરે અરે રે રે, બ્લોગ અપલોડ થઈ ગયો છે એટલે તમે ફટાફટ નીચે લિંક નાખો છો તો જોઈ આવો જરા. શું લાગે છે? લિંક લિંક નાખો છો લિંક. અરે અરે બાપા મારા બાપ, ભૂલ થઈ ગઈ. અરે આની તકલીફ આ છે તમે લોકો સમજો. ઓકે સારું, તો નીચે લિંક નાખું છું તો લિંક. હા લિંક ભાઈ, ગ નહીં ઇસકા ક્યા કરું મેં અભી. હા તો ફટાફટ લિંક 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 નાખું છું એટલે ફટાફટ જઈને જોઈ આવો. અને આ કહેવાય ને કે આ રાવણ પ્રજાતિ ખબર નહીં ક્યારે બદલાશે, તો ફટાફટ જાઓ. અને ભાઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તાંડવ મચાવ્યો છે, લોકોની જોડે એટલી બધી ધમાચકડી સાથેની વાતો કરી છે. અને એટલે કોણ હતા પેલા, સીએસકે, હા ચેન્નાઈના, હા ચેન્નાઈના ફેન. એટલે એવું કહેતા હતા કે આ વખતે ધોનીને સપોર્ટ કરી લઈએ છેલ્લી વાર, પછી રિટાયર થઈ જાય એટલે સીએસકે મૂકીને પછી ક્યાં જવાના હતા? ગુજરાત, ગુજરાત ના, ગુજરાતમાં. બટ આઈ હેવ સીન ધીસ કે ગુજરાતી લોકોનો ધોની પ્રત્યેનો પ્રેમ આખો અલગ છે, અને દે હેવ સપોર્ટેડ ધોની ઇન ફર્સ્ટ મેચ લાઈક એનીથિંગ. ધ મોમેન્ટ કેમેરા ધોની સામે પેન થતો હતો, એન્ડ પીપલ યુઝ ટુ યુ નો ચીયર ફોર ધોની લાઈક એનીથિંગ, ધોની ધોની. અને એ જે વાઇબ હતો, એ જે હુંકારો હતો, that was way too amazing yaar, way too amazing. પણ મને એવું લાગી રહ્યું છે કે એક બે થોડાક ટાઈમમાં 6 મહિનાની અંદર કેમેરા જરા તમે સ્ટેડિયમમાં જશો ને એટલે પછી આરજે રોકી બોયની સામે આવશે. I have noticed this, અને મને ઘણા બધા લોકોએ કીધું છે, આપણી ટીમમાં શ્રદ્ધા કામ કરે છે એણે પણ કીધું છે કે people are more aware about my voice rather than my face. એટલે I can say that કે I don't have you know the bigger face value, but I have a bigger voice value. Especially with my laughter. Yeah. So, અંધારામાં માં ભી હું એમ કહું તો પબ્લિક ને ખબર પડી જાય કે આ રોકી હશે. આવો સિનારિયો કાલે શું થયો હતો તમારી જોડે? અરે એ તો હું અહીંયા આપના અડ્ડા પાસે ચા પીવા ઉભો હતો, તો અંધારામાંથી, એટલે આઈ વોઝ ટોકિંગ ટુ માય મધર ઓન માય ફોન. સો લાઈક મમ્મી, મેં કીધું આ થઈ ગયું, તો મમ્મી કે હા, મેં હા શબ્દ મારું જીવ ના ખાતા હા હા કરીને બસ્યો. કઈ વાતમાં તો સંભળી કોલ્ડ મેન્સ લાઈક અંધારામાંથી કે રોકી, હું માં
માધુરી કોણ આવ્યું અંધારામાંથી ભાગો? એટલે પછી એને કીધું કે યુ નો આઈ રેકગ્નાઇઝ યુ બાય યોર લાફ્ટર. સો ઇટ્સ એન અચીવમેન્ટ, યા, ઇટ્સ એન મોમેન્ટ, બીકોઝ ઇટ્સ બીન 16 યર્સ ટુ રેડિયો ઇન્ડસ્ટ્રી. અને મે બી કદાચ મેં આજ સુધી એટલી, ટુ બી પ્રિસાઇઝ, રેડિયો ઉપર જેટલી મહેનત કરી છે એટલી સોશિયલ મીડિયા પર નથી કરી. બીકોઝ આઈ બિલીવ રેડિયો યહાં સે ઓર યહાં સે ઓર યહાં સે હોતા હૈ, યહાં સે બિલકુલ નહીં હોતા, યહાં સે સોશિયલ મીડિયા હોતા. એન્ડ આઈ એમ નોટ ડિનાઈંગ કે સોશિયલ મીડિયા ન કરવું જોઈએ, પણ લોકોને એવું લાગે છે કે ઇફ દે આર સક્સેસફુલ ઓન સોશિયલ મીડિયા, that's the reason they are successful on radio platform as well. No, radio is a different medium, social media is a different platform and medium. એટલે બંને પ્લેટફોર્મનું બહુ અલગ મહત્વ છે, બહુ અલગ વેલ્યુ છે, એન્ડ આઈ રિસ્પેક્ટ બોથ ધ પ્લેટફોર્મ્સ. પણ હું બીકોઝ રેડિયો પર સક્સેસફુલ છું, દેટ ડઝન્ટ મીન કે હું સોશિયલ મીડિયા પર પણ સક્સેસફુલ હોઉં જ હોઉં, હોઈ શકું, એ વસ્તુ અલગ છે. એટલે ઘણા લોકો, ઘણા બધા આરજેસ બી એવા છે, આઈ ડોન્ટ વોન્ટ નેમ ધેમ, પણ એમને તમે સોશિયલ મીડિયા પર જુઓ તો વાહ 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 શું વિડીયો બનાવે છે, અને રેડિયો પર તમે એમને સાંભળો થૂ 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 શું ભંગાર શો કરે છે. એન્ડ આઈ બ્લડી ડોન્ટ કેર, આઈ ઇટ્સ લાઈક, એટલે કારણ કે આ વ્લોગ પ્લેટફોર્મ છે, યુટ્યુબ પ્લેટફોર્મ છે, સો આઈ થિંક આઈ કેન, યુ નો, બ્રેક માય લિમિટ્સ. આજે મેં પેલી ટી શર્ટ નહીં ભાઈ, બ્રેક યોર ઓન લિમિટ્સ. એટલે મારે કહેવું હતું કે યો ટટ્ટી યો શું બોલું, ડાયરિયા થઈ જાય મગજને, ગુજરાતીમાં કહેતો શું ઝાડા એવો ભંગાર શો કરતા હોય છે. એન્ડ સ્ટીલ દે આર ક્લેમિંગ દેટ કે ઓ જસ્ટ બીકોઝ આઈ એમ પોપ્યુલર ઓન સોશિયલ મીડિયા દેટ્સ ધ રીઝન આઈ એમ પોપ્યુલર ઓન રેડિયો એઝ વેલ. નો, અમારા ભાઈને હવે જુલ્ફો કબાબ આવ્યા છે, 400 રૂપિયા. મારે નહીં કપાવ, આપણે આરજે રોકી બોય જેવા નથી યાર, આપણે નાના માણસ રે, 200 રૂપિયાના વાળ કપાઈએ, 150 રૂપિયા હું કપાઈ લઈએ. તો 8 વાગ્યા, રસ્તામાં એટલું બધું ટ્રાફિક હતું, એટલે મેં કીધું ટ્રાફિક કેમ બતાવો તમને, પછી એમ કહેતા કંઈક નવું બતાવીએ ને. શું નામ છે સલૂનનું? હા, તો એકવાર વિઝિટ કરવા આવો, આ તો મજાક કરું છું, બાકી આપણે બી વાળ કપાઈ શકીએ ને. You know, my hairdresser, or you can say that my stylist. And, you know, jare jare he haircut kare je na, tara ho me me. Amma no one of the finest hair stylist se. And I mara ki ho je ki, agar koi vyakti no haath pahi hai na, to badi. So, I think it's been 4 years, so Mumbai ki paaswa aayo, pachi me Vinod Sivai kunche or ward nahi kapa hai. આ બોય કદાચ મને એવું લાગે છે કે આજકાલ છોકરીઓને રિક્વેસ્ટ જાજી વધારે આવે છે ને, એટલે હવે વાળ કપાવવા આવ્યા છે. પછી ખબર નહીં હવે તો ઓકે, તો હવે તમે શાહરૂખ ખાન ઉપર આવો છો તો તમે એવું વિચારતા ને કે એક સારા આરજી અને સેલિબ્રિટીની જિંદગી બહુ, પણ એ બહુ સિમ્પલ હોય છે હંમેશા. આવો કભી હવેલી પે, બરાબર ને? બાબો અડધો કલાકે રેડી થઈ ગયો છે. બાબો જો ખાલી, આ જુલ્ફો તો આમની જ છે ભાઈ, જુલ્ફો ઓછી કરાવી દીધી, એટલે હવે બેબીઓ જોડે સેલ્ફી સારી આવશે. શું કેવું છે સર તમારું? ને શાહરૂખ ખાન ને અમદાવાદ ફાઇનલી. હવે આપણે આગળ જઈએ છે, આ ભાઈનો નવો લુક જલ્દી કરો યાર, મોડું થાય ભાઈ. ચલો હવે આગળ જઈએ છે, પણ ખબર નહીં ક્યાં જઈએ છે, જોઈએ. કહેવાય ને કે હું થોડું હોટલમાં આવ્યો છું. અરે ભાઈ એકલો નથી આવ્યો, એટલે પાર્સલ લેવા જરા મારા માતા સુઈ છે ને, જરા બહાર ગયા છે, તો પપ્પા કે હવે થોડું બહારનું ખાઈ લઈએ. તો મેં કીધું કંઈ વાંધો નહીં, બહારનું ખાઈ લઈએ. તો આવ્યો છું રેસ્ટોરન્ટમાં,
જોરદાર ભીડ છે કહેવાય ને કે ઓલવેઝ અમદાવાદ કહેવાય ને કે જમવા પ્રત્યે તો એટલી બધી હાઈ હોય છે અને લાઈક એટલી બધી વસ્તુ છે કે લોકો પબ્લિક એટલો બધો શોર શરાબો છે અહીંયા કે આપણે તો પાર્સલ કરાવવાનું હતું એટલે પનીર તુફાની કરાવ્યું છે એટલે જરા જમવામાં બી મજા આવે અને ફાઇનલી ઘરે પહોંચી ગયો અને 9:45 થયા છે. ઉપર જઈશું જમીશું પછી ખબર નહીં યાર આટો મારવા જઈએ કે નહીં. કદાચ જે વોલીબોલ રમવાનો પ્લાન છે તો આજે વોલીબોલના મિત્રોને મળાવીશ તમને. હું પર આવી ગયો છું અને બસ હું બહુ થાકી ગયો છું અને હવે કઈ બચ્યું નથી કઈ વધ્યું નથી તો બ્લોગનો એન્ડ કરીશ આપણે. તો બ્લોગનો એન્ડ કરીને કાલે મળીશું નવા દિવસે. તો ટાટા, ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી કૃષ્ણ. જો કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટ્સ કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવા આવા ફની ફની લોકોને મળવાની રોજના રોજ કંઈક નવું જાણવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ મી. નવા નવા બ્લોગ જોવા મળશે, ઉપરથી કોમેડી શોર્ટ્સ જોવા મળશે બધા. આવી રીતે હસતા રહેજો, આવી રીતે ફન ક્રિએટ તો મળશે જ તમને. ઘણા બધા લોકોને નવા નવા અનોખા અનોખા લોકોને જોવા મળશે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. બેલ આઇકન લ્યા, એ બેન નહીં લ્યા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મારી ચેનલ પર નવા હોય તો તમે કરો ને તો ખબર પડે કે ટીંગ 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 કરો ને, એ ટીંગ ટીંગ કરવાથી મારા નવો વિડીયો આવે ને તો તમે જોઈ શકો. એની માટે ટીંગ આપો. તો કેવી મજા આવી મને કોમેન્ટમાં કહો તમે લોકો. અને હા, થોડું ઘણું 10-20 ઉપર નીચે રહે તું જરા સમજાવતું રહેવાનું થોડું ઘણું કોમેન્ટ્સમાં કહીને, તો જ્યારે આપણને ખ્યાલ આવે. શું ચાલો, ટાટા બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.